હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, કેમ છો? આ હાય બધા મજામાં છો? તો મિત્રો, આજે ઘણા સમય પછી, લગભગ ઘણા દિવસો પછી અહીંયા વ્લોગનું સ્ટાર્ટ કર્યું છે. કારણ કે કામ હતું તો તમને ખબર છે, ખેતરનું કામ હોય છે તો ટાઈમ હોતો નથી, અને ટાઈમ હોય તો એકને એક વ્લોગ બનાવવાનું થતું નથી. તો એટલા માટે આજે હું સાતમ છે તો અમે લોકો બધા અત્યારે જવાના છીએ એક અહીંયા અમારા બાજુમાં કુપટ ગામે મેળો ભરાય છે અને શીતળામાના દર્શન કરવા. તો માનતા પણ છે તો માનતા કરવા જવાના છીએ. તો મેળો તો જોવા નહોતા જવાના, પણ એક માનતા છે અમારે માહીની, તો એ માનતા પૂરી કરવા જઈશું અને મેળો પણ જોઈશું, તો તમને પણ બતાવશું. તો બસ અહીંયા અનિતા તૈયાર થઈ રહી છે અને માહી હજી સૂતી છે. તો અહીંયા કપડાં પણ હું લેવા ગયો હતો સવાર સવારમાં, તો અહીંયા અનિતા તૈયાર થઈ ગઈ છે, તો હું જ બાકી છું નાહ્યા વગર. તો મેં કપડાં જે લાવ્યા છે તો બસ આજે નાહી ધોઈને હું આ કપડાં પહેરું છું. તો બસ પહેલાં તો હું નાહી લઉં છું, પછી અહીંયા નીકળશું. મિત્રો, નાહી ધોઈને હું રેડી તૈયાર થઈ ગયો છું. તો અહીંયા માહી પણ તૈયાર થઈ ગયા છે, માહી સૂતા હતા, હું મારા ગાડીને એમને પણ તૈયાર કર્યા છે. તો બસ હવે અહીંયા સામે બાઈક છે, અહીંયા અનિતા પણ તૈયાર થઈ ગઈ છે, તો ચાલો નીકળશું. તો જબર લાલ બાલ સારી લાગે. તો બસ અહીંયા તૈયાર થઈને હવે અમે લોકો અહીંયાથી નીકળીએ છીએ અને જાશું પહેલાં તો ઘરે, ઘરેથી પછી રવાના થશું આપણે કુપડ જવા માટે. જીગર અહીંયા બેઠો હતો, જીગરને આવવાનું નથી, જીગર ઘરે રહે છે, રિદ્ધિને બે. તો અહીંયા બાઇક પડ્યું છે, અહીંયા બાઇકને કેચ આવ્યો હતો, પડી ગયું હતું, એટલે તમે જો અહીંયા ટોપર તૂટી ગયો હતો, જોઈ તો ફેરકી લગાવીને વધો કર્યો છે. તો અહીંયા જીગરને ઘરે મૂકીશું અને અમે અહીંયાથી હવે નીકળીશું. તો એ મિત્રો આવ્યા હતા ઘરે, અને ઘરે આવ્યા પછી એક મમ્મીને ડિલિવરી લઈ જવાના હતા દવાખાને બતાવવા માટે. તો હું મમ્મી ત્યાં ગયા હતા અને અનિતા ઘરે, તો દવાખાને પણ જઈને આવ્યા છે, તો એ તો બધું ઠીક જ છે. તો એ પાછા ઘરે લાવ્યા છે. તો અહીંયા એ માહી માહી તૂટી જાય છે, ત્યાં રીતે ફોન ચાલુ છે. તો બસ હવે અમે અહીંયાથી નીકળીએ છીએ ઘરેથી અને થઈ જઈએ છીએ અમે કુપટ મેળા. તો ત્યાં જઈને તમને બતાવીશું જે મેળાનો માહોલ છે, એનું લોકેશન કેવું, મજા આવે છે, બધું બતાવીશ. તો અહીંયા મેળામાં અમે આવી ગયા છીએ અહીંયા કુપટ, અને બાઈક બીજું પાર્કિંગ કરીને અમે જઈએ છીએ મેળામાં ફરવા, અને પહેલાં તો દર્શન કરીશું માતાજીના. તો અહીંયા છે આ માતાજીનું અહીંયા મંદિર, તો દર્શન પણ કરી લીધા. અહીંયા અનિતા પણ આવી ગયા દર્શન બીજા કરીને, સામે મંદિર છે. તો અહીંયા મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે અને અમે આવી ગયા છીએ બહાર. તો હવે અહીંયા અંદર બહાર ફરવા જશું, કારણ કે બધા ભાઈબંધો આવેલા છે ત્યાં જશું. યાત્રાળુ ભાઈ બહેન ને નમ્ર વિનંતી કે આપના દરદા બહેનો ને પૈસા સંભાળીને રાખવા. યાત્રાળુ ભાઈ બહેન ને નમ્ર વિનંતી કે આપના દરદા બહેનો ને પૈસા સંભાળીને રાખવા. યાત્રાળુ ભાઈ બહેન ને નમ્ર વિનંતી કે મંદિર ની અંદર દર્શન. જઈએ છીએ અહીંયા હોડિયામાં બેસવા માટે. અહીંયા અમારા કલ્પેશભાઈ પણ મળી ગયા છે, અમારા માસીના દીકરા અહીંયા કિરણભાઈ, અમારા વિક્રમભાઈ, અમારા એકે માફિયા, બહુ નામ ચાલે છે એકે માફિયાનું. તો બસ અહીંયા હોડિયામાં બેસવા જઈએ છીએ બધા લોકો. અને અહીંયા અનિતાની સામે છે, તો અનિતાની અહીંયા હિતેશભાઈની બધા પાછળ છે, તો અહીંયા ઊભા છે બધા.
દુકાને વિચારવાનું છે. અમારા અહીંયા કલ્પેશભાઈ અહીંયા બેઠા છે. તો સૌથી મોટું ચકડોલ છે એનામાં બેઠા છીએ અમે. હા, ઊંચામાં ઊંચું સામે ઓડિયું છે તો એનામાં અમે બેસીને આવ્યા છીએ. તો આજે મોજ કરીએ છીએ અહીંયા મેળાની. ઉપર માર્કેટ થી ઉપર ગયા.
તો અહીંયા આવ્યા છે બે ગોળા ખાવા માટે અહીંયા રાધે છે અમને ગોળા પખ્યા છે અહીંયા કુપરના મેળામાં તો અમે લોકો બધા અહીંયા ગોળા ખાવા આવ્યા છે તો અહીંયા ગોળા કલ્પેશ બે ગોળા લાવે છે અને બહુ ભીડ પણ અહીંયા છે તો અહીંયા પેલા ગોળા લઈ લેવા તો ચમ છે એટલે લઈ લે મેળામાંથી અમે લોકો બહાર આવી ગયા છે તો હવે અમે જઈએ છીએ અહીંયા સમસુભરા કારણ કે અનિતા માસીને ત્યાં ગઈ છે માસી અંગત તો અમે ત્યાં જઈશું સમસુભરા ગામ અને ત્યાંથી અનિતાને લઈને પાછી કરે જશું તો અહીંયા મેળો બધું પતાવી દીધું છે તો પછી અમે નીકળી ગયા છે હું અલ્પેશ અને અમારા એક કેકે માફિયા અમારા નિકુલભાઈ છે પણ કેકે માફિયા ઉપનામ છે તો પછી માફિયા નથી પણ નામ છે ચાલો આપણે જઈને સમસુભરા જઈને તમને બતાવીશું ત્યાં ત્યાંથી જઈશું કરે ગામથી અમે આવ્યા હતા અહીંયા માસીના ત્યાં અહીંયા સમસુપુરા તો અહીંયા તમે જોઈ રહ્યા છો અહીંયા બધા નાસ્તો કરી રહ્યા છે અહીંયા અમારા માસી અમારા કિંજલ અહીંયા અનિતા ત્યાં સામે વિક્રમ અહીંયા માહિર રમી રહ્યા છે તો અહીંયા તાપેલા બપેલા લઈને નાસ્તો કરવા બેસી ગયા કારણ કે આજે શીતળ સાથે બધા એટલે ઠંડુ ખાવાનું હતું તો બધા ટાઢું ખાઈ રહ્યા છે તો બસ હવે અમે અહીંયાથી નીકળ્યા છે અહીંયા અમારા ઘરે તો બસ આ વિડીયોને અત્યારે હું એન્ડ કરું છું તો આશા રાખું છું આ વિડીયો તમને ગમ્યો છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી દો તો હવે મળીશું કંઈક નવા લોકો સાથે કંઈક નવા વિડીયો સાથે તમે તો ત્યાં સુધી જય માતાજી બાય બાય ટાટા શીતળામાં.